સો ક્વેશ્ચન નંબર ફોર નેમ ઇઝ એક્સચેન્જ રેટ એટલે કે વિનિમય દર યુનિટ નંબર ફોર આપણને આપેલો છે એક્સચેન્જ રેટ એટલે કે વિનિમય દર અને ક્વેશ્ચન નંબર વન આપણને આપેલો છે વોટ ઇઝ એક્સચેન્જ રેટ વિનિમય દર એટલે શું ડિસ્કસ અબાઉટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ફ્લેક્સિબલ એક્સચેન્જ રીતે રેટ વિશે ચર્ચા કરો ઇટ્સ આર્ગ્યુમેન્ટ ઇન ફેવર એન્ડ અગેન્સ્ટ એટલે કે એના ફાયદા અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરો ઓર શોર્ટ નોટ ઓન ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઉપર આપણે શું કરવાની છે શોર્ટ નોટ આપવાની છે ઓકે સો હવે આપણે આન્સર તરફ જઈશું સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ ઇન્ટ્રોડક્શન પોર્શન પ્રોબ્લેમ ઓફ એક્સચેન્જ રેટ અરાઈઝીસ વેન એની કન્ટ્રી જોઈન્સ વિથ ધ ઇન્ટરનેશનલ ટ્રેડ હવે એક્સચેન્જ રેટનો પ્રોબ્લેમ છે એ ક્યારે માર્કેટમાં જોવા મળે છે જ્યારે કોઈ દેશ આંતરરાષ્ટ્રીય વેપાર કરતો હોય ઈચ કન્ટ્રી હેઝ ડિફરન્ટ કરન્સી જુદા જુદા દેશની કરન્સી જુદી જુદી હોય છે ફોર એક્ઝામ્પલ રૂપીસ ઇન ઇન્ડિયા પાઉન્ડ ઇન ઇન ઇંગ્લેન્ડ ડોલર ઇન યુએસએ સપોઝ એક્સપોર્ટર ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ આઈટી સર્વિસ હવે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાનો કોઈ એક્સપોર્ટર છે જે શું કરે છે આઈટીની સર્વિસ એક્સપોર્ટ કરે છે ઇન યુએસ ધેન હી રિસિવ ડોલર તો એને બદલામાં શું મળશે ડોલર મળશે બટ ઇન્ડિયન કરન્સી ઇઝ રૂપીઝ પરંતુ ઇન્ડિયનની કરન્સી કઈ છે રૂપીઝ સો હી હેઝ હી હેઝ ઓપટેન રૂપીઝ અગેન્સ્ટ ધ ડોલર તો એને શું કરવું પડશે જે ડોલર મળ્યા છે એના ઓપ એના બદલામાં રૂપીસ મળવા જોઈએ ઇન ધ સિચ્યુએશન એવા સમયે ધ પ્રોબ્લેમ ઓફ એક્સચેન્જ રેટ હરાઈસ એવા સમયે શું થાય છે એક્સચેન્જ રેટનો પ્રોબ્લમ ઊભો થાય છે બિટવીન ડોલર એન્ડ રૂપીસ ઇન શોર્ટ ટૂંકમાં વેન ધ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકન પ્લેસ

ખર્ચ કરવા પડે છે ઓકે સો અહીંયા આપણને ક્લિયરલી જોવા મળે છે કે ત્રણેયનો રેટ કેવો છે જુદો જુદો છે સો મિનિંગ ઇઝ ગીવન મિનિંગ ઓફ ધ એક્સચેન્જ રેટ એક્સચેન્જ રેટ ઇઝ નોન એઝ ધ રેટ ઓફ વિચ ધ કરન્સી ઓફ ધ વન કન્ટ્રી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ કરન્સી ઓફ અનધર કન્ટ્રી એક્સચેન્જ રેટ એક એવા પ્રકારનો રેટ છે કે જ્યાં એક દેશની ર ચલણને બીજા દેશના ચલણમાં શું કરવામાં આવે છે રૂપાંતર કરવામાં આવે છે એક્સચેન્જ રેટ મીન્સ ધ પ્રાઇઝ ઓફ કરન્સી ઓફ વન કન્ટ્રી એક્સપ્રેડ ઇન ધ પ્રાઇઝ ઓફ કરન્સી ઓફ અનધર કન્ટ્રી એટલે કે એક દેશની કરન્સીને બીજા દેશની કરન્સીની અંદર દર્શાવવું તેને આપણે શું કહીશું એક્સચેન્જ રેટ કહીશું ઓકે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન સિટીઝન હેઝ ટુ પે સિક્સટી રૂપીઝ ટુ બાય વન ડોલર અહીંયા આપણને ખબર પડે છે કે જે ભારતીય સિટીઝન છે ભારતીય નાગરિક છે તેને એક ડોલર પરચેસ કરવા માટે સાહીઠ રૂપિયા આપવા પડે છે તો એવા સમયે ધ એક્સચેન્જ રેટ ઇઝ વન ડોલર ઇઝ ઇક્વલ ટુ સિક્સટી રૂપીસ એનો મતલબ થાય છે કે એક ડોલરમાંના સામે સાહીઠ રૂપિયા થાય છે ઓકે મીન્સ ટુ બાય વન ડોલર હી હેઝ ટુ પે સિક્સટી રૂપીસ એટલે કે એક ડોલર ખરીદવા માટે એને ગમે તે રીતે સાહીઠ રૂપિયા આપવા પડશે ઓકે આ તો વાત હતી ડોલરની પરંતુ જો આપણે પાઉન્ડ પરચેસ કરવો હોય તો એના માટે આપણે શું કરવું પડશે એંસી રૂપિયા આપવા પડશે જે તમને અહીંયા અમાઉન્ટ આપેલી જોવા મળે છે ઓકે પછી ઇમ્પોર્ટન્સ ઓફ એક્સચેન્જ રેટ એક્સપો એક્સચેન્જ રેટનું મહત્ત્વ સો નંબર વન ઇઝ ઇફેક્ટ ઓન એક્સપોર્ટ એક્સપોર્ટ ઉપર એની ઇફેક્ટ શું થાય છે ઇફ ધ એક્સચેન્જ રેટ બિટવીન ટુ કરન્સી ઇન્ક્રીઝિસ ધેન ધ એક્સપોર્ટ ઓફ ધેટ કન્ટ્રી વિલ ઇન્ક્રીઝ સિમ્પલ છે કે એક્સપોર્ટ પણ શું થશે વધશે એન્ડ ઇફ ધ એક્સચેન્જ રેટ ડિક્રીઝ અને જો એક્સચેન્જ રેટ ઘટશે ધેન ધ એક્સપોર્ટ ઓફ ધેટ કન્ટ્રી વિલ બી ડિક્રીઝ તો એના કારણે શું થશે જે એક્સપોર્ટ છે એ ઘટેલો જોવા મળશે ઓકે એ વિજેતે ઇમ્પોર્ટ માટે પણ આપેલું છે ઇફેક્ટ ઓન ઇમ્પોર્ટ્સ સોરી એક્સપોર્ટ સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક અગેન ઇમ્પોર્ટ રેટ બીટવીન ધ ટુ કરન્સી એન્ડ ઇમ્પોર્ટ હેઝ ઇન્વર્સ રિલેશન્સ અહીંયા બે વસ્તુ યાદ રાખવાની એક્સપોર્ટ રેટ બીટવીન ટુ કરન્સી એન્ડ ઇમ્પોર્ટ હેઝ ઇન્વર્સ રિલેશન ઓકે ધ્યાન આપજો પ્રિન્ટિંગ મિસ્ટેક હતી અહીંયા ખાલી થોડું પ્રોબ્લેમ હતી ઇફ એક્સચેન્જ રેટ

ધ ટૂલ ઓફ પ્રોટેક્શન પોલિસી એટલે કે પ્રોટેક્શન પોલિસી માટે એક ઇફેક્ટિવ ટૂલ તરીકે પણ આપણે એક્સચેન્જ રેટને ગણી શકીએ છીએ એક્સચેન્જ રેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ અ ટૂલ ઓફ પ્રોટેક્શન ગીવન ટુ ધ ઇન્ડસ્ટ્રી એના કારણે જે દેશની અંદરની ઇન્ડસ્ટ્રી છે એમને પ્રોટેક્શન મળે છે ઇટ ક્રિએટ્સ ઇફેક્ટ ઓન ટેરિફ એન્ડ સબસિડી ઇન્ડાયરેક્ટલી એના કારણે ટેરિફ અને સબસિડી ઉપર ઇનડાયરેક્ટલી ઇફેક્ટ થતી જોવા મળે છે ઇફ અ કન્ટ્રી મેન્ટેન ધ હાઈ એક્સચેન્જ રેટ જો કોઈ દેશ હાઈ એક્સચેન્જને મેન્ટેન કરે છે દેન ઇટ ક્રિએટ્સ ઇફેક્ટ ઓફ ઇમ્પોર્ટ ટેરિફ એના કારણે શું થશે ઇફેક્ટ ઓફ ઇમ્પોર્ટ ટેરિફ થશે અથવા તો ઇમ્પોર્ટ સબસિડી થશે ઓકે એન્ડ કંટ્રોલ ઇમ્પોર્ટ એન્ડ એન્કરેજ ઇમ્પોર્ટ આના કારણે કંટ્રોલ ઇમ્પોર્ટ પણ થઈ શકે છે અને સાથે સાથે ઇમ્પોર્ટને એન્કરેજમેન્ટ પણ મળી શકે છે બાય ડુઈંગ ધીસ આવું કરવાથી પ્રોટેક્શન વિલ બી ગીવન ટુ અગેન્સ્ટ ધ ફોરેન ઇન્ડસ્ટ્રી એટલે કે ફોરેન ઇન્ડસ્ટ્રીની સામે આપણે શું આપી શકીશું પ્રોટેક્શન પણ આપી શકીશું ઓકે देन अवर क्वेश्चन शॉर्ट नॉट ऑन फ्लेक्सिबल एक्सचेंज रेट तो अँ थी फ्लेक्सिबल एक्सचेन्ज रेट शुरू ओके सो हम अपने आने थोड़ा डीप में समझा प्रयत्न करो फर्स्ट ऑफ ऑल इन द इंट्रोडक्शन पोर्शन इन नाइंटीन सेवंटीज विटनेस द ड्रामेटिक इवोल्यूशन ऑफ द इंटरनेशनल मोनिटरी सीस्टम ફ્રોમ અ સિસ્ટમ ઓફ ધ પેગડ એક્સચેન્જ રેટ ઇન ટુ ધ સિસ્ટમ ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઓગણીસો સિત્તેરના સમયગાળાની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે નાણાકીય વ્યવસ્થા છે એમાં આપણને ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા જ્યાં વર્ષોથી સ્થિર વિનિમય દર ચાલતો હતો સ્થિર એટલે કે પેગડ પેગડ મીન્સ કે ફિક્સ ઓકે ફિક્સ એક્સચેન્જ રેટ અને પેગડ એક્સચેન્જ રેટ બોથ આર સેમ સો ડોન્ટ બી ગેટ કન્ફ્યુઝડ એટલે કન્ફ્યુઝ થતા નહીં પેગડ જે એક્સચેન્જ રેટ ચાલતો હતો ઓગણીસો સિત્તેરના પહેલાં એ ઓગણીસો સિત્તેર પછી આપણને શું જોવા મળે છે એની જગ્યાએ ધીમે ધીમે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટની સ્થાપના થતી હતી ધ એનાલાટીકલ ફ્રેમવર્ક એમ્પસિઝ દેટ ધ એક્સચેન્જ રેટ આર ધ પ્રાઇઝિસ ઓફ અસેટ્સ ધેટ આર

which ફ્રીલી determined બાય ધ demand એન્ડ સપ્લાય ફેક્ટર ઇન ધ ઓપન માર્કેટ is ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે કે એવા પ્રકારનો એક્સચેન્જ રેટ કે જે બજારની અંદર ગમે તે રીતે એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયના ફેક્ટર દ્વારા એની જાતે શું થતો હોય માર્કેટમાં આવતો હોય તો એવા પ્રકારના ડિમાન્ડને એવા પ્રકારના એક્સચેન્જ રેટને આપણે શું કહીશું ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ કહીશું ઓકે ક્લિયર ઓકે બેન મૂવ ફર્ધર टाइप्स फॉर्म्स ऑफ फ्लेक्सिबल एक्सचेन्ज रेट इतने के फ्लेक्सिबल एक्सचेंज रेट प्रकारों सो देर आर टू टाइप्स ऑफ फ्लेक्सिबल एक्सचेंज रेट नंबर वन इज प्योर देट इज़ फ्री फ्लॉटिंग एक्सचेंज रेट एंड नंबर टू मैनेजड देट इज लिमिटेड फ्लोटिंग फ्लेक्सिबल एक्सचेन्ज रेट प्योर मीन्स केवरेपूरो तरत एक्सचेन्ज रेट है तो अँ अपने आप फ्लोटिंग एक्सचेंज रेट विच इज सेट बाय द मार्केट जो मार्केट में नक्की था है विदाउट एनी

એઝ સચ દેર ઇઝ ધ પોસિબિલિટી ઓફ હ્યુઝ મુવમેન્ટ અને ત્યાં માર્કેટમાં આપણને શું જો મળે છે હ્યુઝ પોસિબિલિટી ઓફ ધ મૂવમેન્ટ પણ જોવા મળે છે હેન્સ મોસ્ટ ગવર્મેન્ટ ઇન્ટરવન્સ ધ સ્ટેબિલાઇઝ ધ ફોરેન એક્સચેન્જ માર્કેટ એટલા માટે દરેક દેશની અંદર ગવર્મેન્ટ ટ્રાય કરે છે કે કેવી રીતે ફોરેન એક્સચેન્જ માર્કેટને સ્ટેબલાઇઝ કરવું ઓકે ધ ફ્રી ફ્રૂટ એક્સચેન્જ રેટ સિસ્ટમ ઇઝ વન હેઝ નો ઇન્વે ઇન્ટરવેન્શન ફ્રોમ ધ ગવર્મેન્ટ એની અંદર ગવર્મેન્ટનો કોઈ પણ ઇન્ટરવેન્શન હોતું નથી ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ફોર્સિસ ઇન્ટરેક્ટ એન્ડ ધેન ધ રેટ ઓફ એક્સચેન્જ ઇઝ ડિટરમાઈન એટલે કે જે ડિમાન્ડ છે અને સપ્લાયના ફેક્ટર્સ છે એ ઓટોમેટિકલી માર્કેટમાં પોતાનું સ્થાન નક્કી કરે છે અને એના દ્વારા આપણને એક્સચેન્જ રેટ નક્કી થતો જોવા મળે છે અન્ડર ધીસ મેકેનિઝમ આ મેકેનિઝમ મુજબ ધેર ઇઝ ધ હાઈ રિસ્ક ઓફ ધ વોલાટીલિટી આમાં આપણને શું જોવા મળે છે ઘણો બધો રિસ્ક પણ જોવા મળે છે વન કરન્સી મે એપ્રિશિએટેડ આના કારણે એક કરન્સીને ઘણો બધો ફાયદો થતો પણ જોવા મળે છે ઓર ડેપ્રિસિએટેડ સ્ટીપલી અથવા તો બીજી કરન્સીને આપણને નુકસાન થતું પણ જોવા મળે છે ઓકે એન્ડ ધ એક્સચેન્જ રેટ ઇઝ સિમિલરલી અફેક્ટેડ આના કારણે એક્સચેન્જ રેટમાં પણ અફેક્ટન થતું જોવા મળે છે ધીસ મેકેનિઝમ ઇઝ કોલ્ડ ફ્રી ફ્લોટ ઓર ક્લીન ફોટ આવા મેકેનિઝમને આપણે શું કહીશું ફ્રી ફ્લોટ અથવા તો ક્લીન ફોટ કહીશું ઓકે દેન નંબર ટુ ઇઝ બી ઇઝ મેનેજ્ડ દેટ ઇઝ લિમિટેડ ફ્લોટિંગ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ પહેલાંમાં આપણને શું જોવા મળ્યું હતું પ્યોર હતું જ્યારે બીજાની અંદર આપણને મેનેજડ એટલે કે લિમિટેડ કીધું છે ઓકે સો આમાં જોઈશું આપણે ટ્રેડિશનલી ઇન્ટરનેશનલ મોનિટરી ઇકોનોમિક્સ ફોકસ દેર એટેન્શન ઓન ધ ફ્રેમવર્ક ઓફ આઈધર ફિક્સ્ડ ઓર ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે કે ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ છે એમને ફોકસ કર્યું હતું કે ગમે તે દેશની અંદર કાં તો ફિક્સ એક્સચેન્જ રેટ હોવું જોઈએ ઓર ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટની સિસ્ટમ લાગુ હોવી જોઈએ વિથ ધ એન્ડ ઓફ બ્રિટનવુડ સિસ્ટમ એટલે કે જ્યારથી બ્રિટનવુડ સિસ્ટમની અંદર એન્ડ આવેલો છે મેની કન્ટ્રીઝ હેવ અડોપ્ટેડ ધ મેથડ ઓફ મેનેજડ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ એટલે ઘણા બધા દેશોએ આ જે મેનેજડ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ છે તેને સ્વીકાર કરેલો છે અમેરિકન ઇકોનોમિસ્ટ જે અમેરિકન ઇકોનોમિસ્ટ છે પોલ્સન મ્યુલસન એડવોકેટ ધ લિમિટેડ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ થિયરી એ શું કરે છે આજે મેનેજ ધ લિમિટેડ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ થિયરી છે એની શું કરે છે હિમાયત પણ કરે છે ઓકે નાવ વી હેવ ગીવન ધ આર્ગ્યુમેન્ટ ઇન ફેવર ઓફ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ હવે આર્ગ્યુમેન્ટ ઇન ફેવર મીન્સ એડવાન્ટેજીસ ઓકે સો વન બાય વન વીલ સી ધ એડવાન્ટેજીસ નંબર વન ઇક્વિલિબ્રિયમ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે જે લેન્ડદેનની તુલા છે એની અંદર આપણને સમતુલા જોવા મળશે ધ ઇક્વિલિબ્રિયમ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ ઓટોમેટિકલી અચીવ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર લેણદેનની તુલાની અંદર આપણને ઓટોમેટિકલી સમતુલા આવી ગયેલી જોવા મળશે બીકોઝ કારણ કે ઇટ ઇઝ ડિસાઇડેડ બાય ધ ડીમાન્ડ એન્ડ સપ્લાય ફેક્ટર કારણ કે એ માંગ અને કિંમતના ફેક્ટર દ્વારા નક્કી થાય છે ઇફ ધ એક્સચેન્જ રેટ ઇઝ ફિક્સ અને જો એક્સચેન્જ રેટ ફિક્સ હોય

દેર ઇઝ નો ચેન્જ નો ચાન્સીસ ફોર ધિસિક્યુલિબરિયમ એટલે કે માર્કેટમાં ડિસિક્યુલિબરિયમ આવવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે ડિસિક્યુલિબરિયમ ફેક્ટર્સ આર નોટ અલાઉડ ટુ ઓપરેટ અને આપણને એવા ફેક્ટર્સ માર્કેટમાં ઓપરેટ થતાં પણ જો મળતા નથી નંબર ટુ ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ મોનિટરી એન્ડ ફિઝિકલ પોલિસી એટલે કે આંતરિક હેતુ આપેલો છે આપણને મોનિટરી ફિઝિકલ પોલિસીનો ઇફ એની કન્ટ્રી હેઝ અડોપ્ટેડ ધ ફિક્સ મેનેજર ફિક્સ એક્સચેન્જ પોલિસી

એક્સપોર્ટ ઓફ ગુડ અને જો તે દેશની લેન્ડેનની તુલનામાં કોઈ ખાધ આવે છે એટલે કે નુકસાન આવે છે તો તેની ભરપાઈ માટે તે દેશે શું કરવું પડે છે પોતાના દેશમાંથી સોનું આપવું પડે છે એન્ડ કોન્સિકવન્ટલી ધ કોન્સન્ટ્રેશન ઓફ પોલિસી ઇઝ અપ્લાય આના કારણે કોન્સન્ટ્રેશનની પોલિસી પણ એપ્લાય થતી જોવા મળે છે ઓકે બે નંબર થ્રી ઇઝ કંટ્રોલ અગેન્સ્ટ ધ એક્સટર્નલ શોક્સ એટલે કે એક્સટર્નલ સોક્સની સામે કંટ્રોલ આપવા માટે

ઇફ ધ એક્સચેન્જ રેટ ઇઝ ફ્લેક્સિબલ પરંતુ જો એક્સચેન્જ રેટ ફ્લેક્સિબલ હોય ધેન ધ પ્રાઇઝ ઓફ ધ એક્સપોર્ટ વુડ નોટ ફોલ બિયોન્ડ ધ લિમિટ તો એવા સમયે જે એક્સપોર્ટની કિંમતમાં ઘટાડો થાય છે એ લિમિટ કરતાં વધારે ઘટશે નહીં એન્ડ ધ એક્સપોર્ટ કેન બી કંટ્રોલ અને એવા સમયે આપણે શું કરી શકીશું એક્સપોર્ટને કંટ્રોલ પણ કરી શકીશું ઓકે ધ ઇન્ટરનલ પ્રાઇસ ઓલસો કેન બી કંટ્રોલ અને આંતરિક જે કિંમત છે એને પણ તમે કંટ્રોલ કરી શકો છો અકોર્ડિંગ ટુ સો મેન સો મેનના અકોર્ડિંગ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ આર બફર સ્ટોક અગેન્સ્ટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે એ શું છે વન ટાઈપ ઓફ બફર સ્ટોક છે એટલે કે એક્સ્ટ્રા સામાન મૂકવામાં આવે એને આપણે શું કહીએ છીએ બફર સ્ટોક કહીએ છીએ ઓકે દેન નંબર ફોર ઇઝ અધર આર્ગ્યુમેન્ટ તો અધર આર્ગ્યુમેન્ટમાં આપણને બે આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઇઝ નોટ અનસ્ટેબલ એ તો આપણને ખબર છે કે ફ્લેક્સિબલ એટલે કે ગમે ત્યારે વધી પણ શકે છે ગમે ત્યારે ઘટી પણ શકે છે ઓકે ઇટ ઇઝ આર્ગ્યુડ દેટ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઇઝ ધ ઇઝ અ ચેન્જ ઇન ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇન અ સિમિલરલી મેનર એક્સચેન્જ રેટ ઇઝ ઓલ્સો ચેન્જીસ ઓનલી વેન ધિમાન્ડ એન્ડ સપ્લાય ચેન્જીસ દેન નો નીડ ફોર ધ રિઝર્વ આના કારણે આપણે કોઈપણ જાતની રિઝર્વ રાખવાની પણ જરૂર ઉભી રહેતી નથી ઇન ધ ગોલ સ્ટાન્ડર્ડ સિસ્ટમ જે સોનાના સ્ટાન્ડર્ડની સિસ્ટમ ચાલે છે અમુક દેશોની અંદર એટલે કે ફિક્સડ અથવા તો પેગડ પેક્ડ ફ્લેક્સિબલ એક્સચેન્જ પેગડ એક્સચેન્જ રેટ તો એની અંદર આપણને ગોલ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું પડે છે ઓકે એન્ડ ઇન ધ આઈ એમ એફ મેનેજડ સિસ્ટમ ધ ગોલ્ડ ઇઝ કેપ્ટ એઝ અ રિઝર્વ તો એવા એવા સમયે શું કરવું પડે છે આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફાઉન્ડેશનની અંદર એટલું સોનું શું કરવું પડે છે રિઝર્વ રાખવું પડે છે જ્યારે ફ્લેક્સિબલની અંદર આપણે કોઈપણ જગ્યાએ કોઈપણ જાતનું સોનું કે કોઈપણ જાતના દાગીનાને આપણે રાખવા પડતા નથી ઓકે સો ધીસ આર ધ અધર આર્ગ્યુમેન્ટ્સ દેન આવે છે સિમ્પલિસિટી ધીમા ધ મેથડ ઓફ ધ મેથડ ઇઝ રિલેટિવલી સિમ્પલ આ મેથડ આપણને ફિક્સ ફિક્સડ એક્સચેન્ડેડ કરતાં સિમ્પલ જોવા મળે છે ધેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ ધ બેસ્ટ મેથડ એટલા માટે આપણે બેસ્ટ મેથડ પણ કહીએ છીએ હિર ઇટ ઇઝ ઇઝી ટુ મેક ધ ચેન્જીસ ઇન ધ એક્સટર્નલ વેલ્યુ ઓફ મની આના કારણે એક્સટર્નલ વેલ્યુ ઓફ મનીમાં પણ આપણે ચેન્જીસ કરી શકીએ છીએ ઇટ અવોઇડ્સ અનનેસેસરી ડિવવેલ્યુએશન આના કારણે જે અનનેસેસરી ડિવવેલ્યુએશન થયેલું હોય છે એને પણ આપણે ઘટાડી શકીએ છીએ ધ પ્રેઝન્ટ મેથડ ડઝ નોટ હેવ પ્રોબ્લમ ઓફ ધ ઓવર ઓર અંડર આની અંદર આપણને કોઈપણ વસ્તુની ઓવરવેલ્યુએશન થયેલી કે પછી અંડર થયેલી જોવા મળતી નથી એઝ ઇન ધ ફિક્સ એક્સચેન્જ રેટ જે વસ્તુ આપણને ક્યાં જોવા મળે છે ફિક્સ એક્સચેન્જ રેટમાં જોવા મળે છે ધેન ફ્રી એન્ડ ધ મેક્ઝિમમ ટ્રેડ એટલે કે ફ્રી અને વધુમાં વધુ વેપાર ધ સિસ્ટમ ઇઝ ફ્રી એન્ડ કમ્પેટેટિવ ડ્યુ ટુ ધીસ રીઝન ધ ઇન્ટરન ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સપાટ આના કારણે ઇન્ટરનેશનલ ટ્રેડ વધે છે એન્ડ બીકમ મલ્ટી ડાયમેન્શનલ એટલે કે વિદેશોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલું પણ જોવા મળે છે ધીસ ઇઝ નોટ પોસિબલ ઇન ધ કેસ ઓફ ફિક્સ રેટ આ વસ્તુ આપણને ફિક્સ રેટ જોવા મળતી નથી એન્ડ દેન બેટર દેન ધ અધર મેથડ અધર મેથડ એટલે કે જે ફિક્સ એક્સચેન્જ મેથડ છે એના કરતાં તો બેટર જ આપણને જોવા મળે છે ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર્સિસ ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ ગોલ્ડ ટુ એડજસ્ટ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેસિક્યુરિયમ જ્યારે કે લેન્ડેનની તુલાની અંદર કોઈ દેશની અંદર જો આપણને સમતુલા જોવા મળતી ન હોય તો એવા દેશે ગોલ્ડને શું કરવું પડે છે રિઝર્વ તરીકે જમા કરાવવું પડે છે ધ કન્ટ્રી કુડ નોટ અડોપ્ટ ધેર ઓન પોલિસી એવા દેશ પોતાના દેશ માટેની આંતરિક પોલિસી પણ બનાવી શકતો નથી હાવેવર ધ પ્રેઝન્ટ સિસ્ટમ ઇઝ બેટર એન્ડ સુપિરિયર પરંતુ ફ્લેક્સિબલ ની અંદર અંદરની સિસ્ટમ કેવી હોય છે સુપિરિયર અને બેટર છે તેવી આપણને ક્લિયરલી જોવા પણ મળે છે ઓકે ધ્યાન આવે છે આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે કે હવે એના ગેરફાયદાઓ સો વન બાય વન આપણે ગેરફાયદા જોઈશું સો અનસર્ટેનિટી એન્ડ એક્સચેન્જ રેટ અફેક્ટિંગ ટુ ધ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ તો નંબર વન ઇઝ અનસર્ટેનિટી ઇન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે જે અનસર્ટ અમુક વસ્તુઓ સર્ટેન નથી હોતી એના વિશે વાત કરવામાં આવેલી છે ઇટ ઇઝ આર્ગ્યુડ ધેટ એવી આર્ગ્યુ કરવામાં આવેલી છે ધેટ ધ એક્સચેન્જ રેટ ગેટ્સ ચેન્જ એન્ડ ધીસ લીડ ટુ ધ અનસર્ટિનિટી આના કારણે અનસર્ટિનિટી જોવા મળે છે ઇન ધ વર્લ્ડ ટ્રેડ એટલે કે વિશ્વ વેપારની અંદર ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝ એન્ડ ધ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ હેવ ટુ ફેસ પ્રોબ્લમ ઇન ધરીગઢ અને આયાત નિકાસ કરતા દેશોને આમાં ઘણી વખતે પ્રોબ્લમનો સામનો પણ કરવો પડતો હોય છે ધ પ્લાનિંગ કાર્ડ બી મેડ અન્ડર અનસર્ટેનિટી અને કોઈપણ જાતની પ્લાનિંગ તમે અનસર્ટેનિટીમાં કરી શકતા નથી લાઈક ધીસ સપોઝ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે સપોઝ ધ પ્રાઇસ ઓફ ડોલર વોઝ વન ડોલર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી રૂપીઝ એટલે કે એક ડોલર માટેની કિંમત આપણને વીસ રૂપિયા આપવામાં આવી હતી એટ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટ કર્યો તો એ સમયે બટ લીટર ઓન પરંતુ પછીથી વેન ધ ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ મેડ પરંતુ ખ્યારે ખરેખરમાં ઇમ્પોર્ટને એક્સપોર્ટ કરવામાં આવેલો છે ત્યારે ઇટ ચેન્જીસ ટુ વન ડોલર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઇવ રૂપીઝ તો વન એવા સમયે વન ડોલરની પ્રાઇસ પચીસ રૂપિયા થઈ ગયેલી હોય ધેન તો એવા સમયે ધ એક્સપોર્ટિંગ કન્ટ્રી હેઝ ટુ ફેસ ધ ડિફિકલ્ટી તો એક્સપોર્ટિંગ કન્ટ્રી શું પડે છે ડિફિકલ્ટીનો સામનો કરવો પડે છે ઓકે ધેન નંબર ટુ ઇઝ ઇફેક્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર અફેક્ટ ધ ક્રિટિક્સ આરગ્યુઝ દેટ ધ ફ્લેક્સિબલ એક્સચેન્ડ રેટ ગીવ્સ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એ કહે છે કે જે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે એના કારણે નેગેટિવ ઇફેક્ટ પડે છે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ડ્યુ ટુ ધ ફ્રિકવન્ટ ચેન્જીસ ઇન ધ રેટ કારણ કે એક્સટેન્ડ રેટની અંદર શું થાય છે વારંવાર ફ્લક્ચ્યુએશન થાય છે ધ શોર્ટ ટર્મ લેન્ડર્સ પ્રિફર ટુ લિક્વિડિટી રાધર દેન ધ ઇન્વેસ્ટ ઇન ધ સચ મેથડ મેથડ ઇફેક્ટ કારણ કે જે અમુક અમુક જે શોર્ટ ટર્મના લેન્ડર્સ હોય છે એ ટૂંકા ગાળાની તરલતાની અંદર બિલીવ કરતા હોય છે ઓન રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આર ઓલ્સો એડવર્સ ઇફેક્ટેડ અને લોંગ ટર્મમાં ઘણી વખત એમને શું થતું હોય છે એડવર્સ ઇફેક્ટ પણ થતી જોવા મળે છે એન્ડ ધીસ અલ્ટિમેટલી રિડ્યુસ ઇઝ ધ વર્લ્ડ ટ્રેડ આના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે ઓકે પછી આપેલું છે ઇટ મોટિવેટ્સ સ્પેક્યુલેટર્સ એટલે કે જે સટ્ટાખોરો છે એમને મોટિવેટ કરે છે ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ પોલિસી મોટિવેટ્સ ધ સ્પેક્યુલેટર ટુ ડુ ધેર જોબ ઇન ધ માર્કેટ સટ્ટાખોરોની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે ધ સ્પેક્યુલેટર્સ હાઇપોથીસિસ વન ફિફ્થ પ્લેસ રોલ ઇન રોલ હિયર અહીંયા સટ્ટાખોરોનો એક પંચમાંશ ભાગ પ્લે થતો જોવા મળે છે સ્પેક્યુલેટર્સ કેન લીડ ધ સ્ટેબિલિટી એઝ વેલ એઝ ઇન્સ્ટેબિલિટી સ્પેક્યુલેટર ઘણી વખતે સ્ટેબિલિટી પણ મેન્ટેન કરી શકે છે ને ઘણી વખતે ઇન્સ્ટેબિલિટી પણ મેન્ટેન કરી શકે છે ધ રોલ ઓફ ધ સ્પેક્યુલેટર ડિપેન્ડસ ઓન ધ ટ્રુ ક્રુશ્યુઅલ ફેક્ટર હવે જે સ્પેક્યુલેટર છે જે સટ્ટાખોરો છે એમનો જે રોલ છે એ બે વસ્તુ પર ડિપેન્ડેટ હોય છે બે ક્રુશિયલ ફેક્ટર ઉપર ડિપેન્ડેટ હોય છે તો આપેલું છે ધા ધ ફોરેન કરન્સી શુડ બી સફિશિયન્ટ અમાઉન્ટ વિથ ધ સ્પેક્યુલેટર જે ફોરેન કરન્સી છે એ કેવી છે એમના જોડે ઇનફ હોય છે એન્ડ એન્ડ એઝ મોર એઝ મોર રૂપીઝ ઇઝ રિક્વાયર્ડ અને ઘણા બધા પૈસા પણ હોય છે ઓકે ઇન્ટરેસ્ટેડ વિલ બી હેવ ટુ પેડ તો વધારે ને વધારે ઇન્ટરેસ્ટ પણ પે થતું જોવા મળે છે ધ ચીપ મની પોલિસી રિડ્યુસ ધ સ્પેક્યુલેટિવ મોટિવ આના કારણે ઘણી વખતે ચીપ મની પોલિસીના કારણે સ્પેક્યુલેટિવ મોટિવમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને નંબર ટુ ઇઝ વેર મસ્ટ બી બાયર્સ ટુ પરચેસ ડોલર ત્યાં ઘણી વખતે કોની જરૂર પડે છે ડોલર્સને પરચેસ કરનારા બાયર્સની જરૂર પડે છે ધ આર્ટિફિશિયલ લેવલ કાંટ બી મેન્ટેન ફોર ધ લોંગ ટાઈમ તમે ટેમ્પરરી અથવા તો આર્ટિફિશિયલ બાયર્સ તમે લાંબા સમયગાળા માટે મેન્ટેન કરી શકતા નથી ઓકે દેન ઇટ ઇન્ક્રીઝિસ ઇન્ફ્લેશન આના કારણે ઇન્ફ્લેશન વધે છે ઇન ધ ફિક્સ એક્સચેન્જ રેટ પોલિસી ડ્યુ ટુ ધ ડિફિસિટ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ધ ગવર્મેન્ટ ટુક સ્ટેપ ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશન ગવર્મેન્ટ શું કરે છે ફિક્સ જો સિસ્ટમ ચાલતી હોય તો એની અંદર ગવર્મેન્ટ પોતાના કાર્યો કરે છે જેના કારણે આ જે ઇન્ફ્લોએશન છે એને કંટ્રોલ કરી શકાય બટ ઇન ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ સિસ્ટમ ઇવન ઇન ધ ઇન્ફ્લોએશન ઇઝ ઓબ્ઝર્વ ધ ગવર્મેન્ટ વિલ નોટ ટેક્સ ટીપ તો એવા સમયે ગવર્મેન્ટ ફ્લેક્સિબલ એક્સચેન્જરેટ ચાલતો હોય તો ગવર્મેન્ટ કોઈપણ જાતની મદદ કરતી નથી ઇટ ઇઝ લેવ ટુ ધ ઓટોમેટિક એડજસ્ટમેન્ટ પ્રોસેસ એને કુદરતી રીતે એટલે કે એની જાતે એડજસ્ટ થતો દેવા થવા દેવામાં આવે છે ઓકે પછી આવે છે લાસ્ટમાં આપણા અધર ફેક્ટર્સ હવે અધર ફેક્ટર્સ છે એમાં હું તમને આખો વાંચતો નથી પણ જે મેઇન મેન વસ્તુ છે એ તમને અંગ્રેજીનો ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ નંબર વન ઇઝ ફ્લેક્સિબલ ઇકોનોમિક સિચ્યુએશન ઓકે સો એમાં આપણને કીધું છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બિલીવ ધેટ ધ ઇકોનોમિક સિચ્યુએશન વુડ બી ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન ધેટ હાઈપોથિસ એવા હાઈપોથિસ ઉપર બેઝ હોય છે પર સચ ચીજિસ આર નોટ પોસિબલ ધ સિસ્ટમ કેન નોટ વર્ક તો એવા સમયે શું નથી થતી સિસ્ટમ કામ કરી શકતી નથી ધ ચેન્જીસ ઓલ્સો ડિપેન્ડ ઓન ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇલાસ્ટ્રિસિટી નંબર ટુ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ આના કારણે રિસોર્સિસ હોય છે એમનો વેસ્ટ થતો જોવા મળે છે ધ ફ્લેક્સિબલ સિસ્ટમ લીડ્સ ટુ ધ ચેન્જીસ ઇન ધ રેટ ઓફ રેટ વેરી ફ્રિકવન્ટલી દિસ લીડ ટુ ધ ચેન્જીસ ઇન ધ પ્રોફિટેબિલિટી આના કારણે નફાકારકતામાં પણ આપણને અફેક્ટ થતી જોવા મળે છે ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ રિસોર્સિસ ચેન્જીસ દિસ લીડ ટુ ધ વેસ્ટેજ આના કારણે ઘણી વખતે આપણને વેસ્ટેજમાં વધારો થયેલો જોવા મળે છે ઓકે દેન નંબર થ્રી ઇઝ નોટ યુઝફુલ ફોર ધ પુઅર કન્ટ્રીઝ જે ગરીબ દેશો છે એના માટે આ વસ્તુ ફાયદાકારક નથી મોસ્ટ ઓફ ધ ડેવલોપિંગ કન્ટ્રીઝ ફે ફેસ ધ ફોરેન એક્સચેન્જ ક્રાઇસિસ એમને શું કરવું પડે છે ફોરેન એક્સચેન્જના ક્રાઇસિસને સામનો કરવો પડે છે ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ઇમ્પોર્ટ ઓફ ધ કેપિટલ અસેટ એન્ડ ટેકનિકલ ફેક્ટર્સ દે હેવ ટુ યુઝ ફોર્મર રિસોર્સિસ દે કાન્ટ વેસ્ટ આફ્ટર ધ લક્ઝુરિયસ કમોડિટીઝ એ દેશોની અંદર પોતાના રોજગાર ચલાવવા માટે દિવસોમાં દિવસો ચલાવવા માટે એમને શું કરવું પડે છે જે ખરેખરમાં જરૂરી વસ્તુ છે એમની આયાત કરવાની હોય છે તે કોઈપણ જાતની એક્સપે એક્સપેન્સિવ અથવા તો લક્ઝરિયસ વસ્તુ ખરીદી શકતા નથી સો દે કાન્ટ કીપ ધેર એક્સચેન્જ રેટ ફ્લેક્સિબલ તો એ પોતાના દેશમાં ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ રાખી શકતા નથી ફોર ધેમ ફિક્સ્ડ રેટ ઇઝ એડવાઇઝેબલ એવા દેશો માટે ફ્લેક્સ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ કેવો છે એડવાઇઝેબલ છે તેવું ગણવામાં આવે છે દેન નંબર ફોર ઇઝ ઇફેક્ટ ઓન ટર્મ્સ ઓફ ટ્રેડ વેપારી શરતો ઉપર અફેક્ટ થાય છે વેન ધ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ પ્રિફર ટુ ઇન્ટરફેર ઇન્ટરફેર ઇન ધ માર્કેટ સ્ટ્રક્ચર એન્ડ મેક ધેર સિચ્યુએશન ફેવરેબલ ફ્લેક્સિબલ રેટ પોલિસી નોટ એડવોકેટેડ ફોર ધ ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે ડેવલપિંગ કન્ટ્રી માટે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એ યોગ્ય ગણવામાં આવતો નથી ઇટ વિલ મેક ધેર ટર્મ્સ ઓફ ટ્રેડ અનફેવરેબલ આના કારણે ટર્મ્સ ઓફ ટ્રેડ કઈ થઈ જશે અનફેવરેબલ થઈ જશે ઓકે બેન છે ડમ્પિંગ ઇફેક્ટ ઓન ધ ફોરેન ટ્રેડ આપણને શું જોવા મળે છે ઘણા બધા દેશો પોતાની વાપરેલી વસ્તુ બીજા દેશોમાં નાખી દેતા જોવા મળે છે ઊંચી કિંમતોમાં એને શું કહેવામાં આવે છે ડમ્પિંગ કહેવામાં આવે છે તો ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટના કારણે આપણને શું જોવા મળશે ડમ્પિંગની સિચ્યુએશન જોવા મળશે એટલા માટે આપણા ઇન્ડિયાની અંદર આપણને મોસ્ટ ઓફ જે રમકડાં છે એ મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા જોવા મળે છે તો મેડ ઇન ચાઇના છે એ શું છે બધું ડમ્પિંગ ગુડ્સ છે ઇન્ડિયાની અંદર ઓકે પછી છે ફ્રેગમેન્ટેશન ઓફ ધ વર્લ્ડ માર્કેટ વર્લ્ડ માર્કેટનું શું થાય જાય છે ફ્રેગમેન્ટેશન થઈ જાય છે ભાગલા પડી જાય છે વન ઓફ ધ મેજર શોર્ટ કમિંગ ઓફ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ ઇઝ ધેટ દેર ઇઝ એન એબ્સન્સ ઓફ ધ સ્ટેબલ મીડિયમ ઓફ એક્સચેન્જ આપણને શું જોવા મળતું નથી સ્ટેબલ મીડિયમ ઓફ એક્સચેન્જ જોવા મળતું નથી સ્ટેબલ યુનિટ ઓફ અકાઉન્ટ જોવા મળતું નથી સ્ટેબલ સ્ટોર જોવા મળતું નથી અને સ્ટેબલ સ્ટાન્ડર્ડ ઓફ ડિફ્રન્ટ પેમેન્ટ પણ જોવા મળતા નથી ઓકે ધેન આવે છે નંબર સેવન નોટ સુટેડ ફોર ધ લેસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ એ આગળ પોઈન્ટ જોયો છે એની એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે એટલે કે જે લેસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમના માટે સુટેબલ વસ્તુ છે હોતી નથી ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ મે બી એફિશિયન્ટ બ્રિંગિંગ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ વેર એક્ઝામિન સેપરેબલી ઇન ધ કેસ ઓફ લેટર ધ ધ નેસેસરી ઓફ ધ મેન્ટેનિંગ ધ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હાયર ધેન દેટ ધ સેવિંગ ડિફિકલ્ટી રિડ્યુસિંગ ધ ઇમ્પોર્ટ્સ વાઇલ ધ કેપેસિટી ઓફ એક્સપોર્ટ ઇઝ લિમિટેડ દેર ઇઝ પરસિસ્ટન્ટ ઓફ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ડિફિશિયન્ટ એટલે કે ઘણા બધા દેશો એવા હોય છે કે જે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માગતા હોય છે પરંતુ જે ઓલરેડી લેસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે જો એ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ અપનાવશે તો એમને એટલો બધો ફાયદો જોવા મળતો નથી એમને ફાયદો ક્યાં જોવા મળે છે ફિક્સ એક્સચેન્જ રેટમાં જોવા મળે છે ઓકે એન્ડ ધ લાસ્ટ વન ઇઝ અનનેસેસરી કેપિટલ મૂવમેન્ટ આપણને એમાં શું જોવા મળે છે અનનેસેસરી કેપિટલ મૂવમેન્ટ પણ જોવા મળે છે સિસ્ટમ ઓફ ફ્લક્ચ્યુએટિંગ એક્સચેન્જ રેટ લીડ ટુ ધ અનનેસેસરી કેપિટલ મૂવમેન્ટ બાય એનકરેજિંગ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી કે કારણે શું થાય છે સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝને એન્કરેજમેન્ટ મળે છે સચ અ સિસ્ટમ કઝ લાર્જ સ્કેલ કેપિટલ આઉટફ્લો ઇનફ્લો આના કારણે ઘણી વખતે આપણને કેપિટલનો આઉટફ્લો વધેલો અથવા તો ઇનફ્લો વધેલો પણ જોવા મળે છે ઓકે સો દેટ્સ ઇટ અબાઉટ ક્વેશ્ચન નંબર વન આઈ નો ઇટ ઇઝ વેરી લેન્ધી ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ બટ યુ હેવ ટુ ગો થ્રુ ઇટ શોર્ટ નોટ છે એક્ઝામમાં કમ્પલસરી આવશે અને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે ઓકે સો વન ઓર ટુ ટાઈમ જસ્ટ વોચ ઇટ એન્ડ રીડ ઇટ Sure, you'll get it. What is mean, still, if you have any kind of doubts and queries, you can connect with me. For doubts and queries, you can mail me on sankalplan at gmail.com and you can also WhatsApp me on at 780505433. Okay, so Malay in the next lecture with the new question. Till then, read hard, study hard. Bye bye, take care.